નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિલન સોજિત્રા એજ્યુકેશન હબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય વિશે અભ્યાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેપ્ટરનો પાર્ટ 1 ન જોયો હોય તો જેની લિંક નીચે આપેલી છે તો એકવાર તમે જોઈ લેજો. આજના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 6 થી ચાલુ કરીશું, કારણ કે પાર્ટ 1 માં આપણે 1 થી 5 પ્રશ્ન જોયા હતા. આજે આપણે પ્રશ્ન નંબર 6, પ્રસરણ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્રિત થવાની ઘટનાને પ્રસરણ કહે છે. બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો છે તે એકબીજામાં સંપૂર્ણ રીતે આંતરમિશ્ર થઈ જાય છે અને તે ઘટનાને પ્રસરણ કહે છે. તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે, એટલે કે જેમ તાપમાન વધે તેમ તેની ગતિ ઊર્જા વધે છે અને જેમ ગતિ ઊર્જા વધે તેમ પ્રસરણ વધુ ઝડપી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ પ્રસરણની. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, નીચેના પૈકી કયા દ્રવ્યો છે. ખુરશી, હવા, પ્રેમ, સુગંધ, ધિક્કાર, બદામ, વિચાર, ઠંડી, ઠંડુ પીણું, અત્તરની સુગંધ. તો આમાંથી કયા દ્રવ્ય છે તે આપણે ઓળખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે દ્રવ્ય એટલે શું. તો દ્રવ્ય એટલે કે જે વસ્તુ દળ ધરાવે અને જગ્યા રોકે તેને આપણે દ્રવ્ય કહીએ છીએ. તો ખુરશી એ જગ્યા રોકે છે અને દળ પણ ધરાવે છે, માટે તે દ્રવ્ય છે. હવા, હવા એટલે કે વાયુ, તો એ પણ દ્રવ્ય છે. પ્રેમ, સુગંધ, ધિક્કાર એટલે કે કોઈ ફિલિંગ છે, પ્રેમ એટલે કોઈ વ્યક્તિનું નામ નથી, ફિલિંગ છે, જે દ્રવ્ય નથી, કારણ કે તે જગ્યા રોકતું નથી અને દળ પણ ધરાવતું નથી. એ જ રીતે સુગંધ અને ધિક્કાર દ્રવ્ય નથી. બદામ, તો બદામ એ દ્રવ્ય છે, કારણ કે તે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે. વિચાર અને ઠંડી એ દ્રવ્ય નથી. ઠંડુ પીણું એટલે કે પ્રવાહી, તો પ્રવાહી દ્રવ્ય છે, કારણ કે તે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે. અત્તરની સુગંધ વાયુ, તો એ દ્રવ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કયા દ્રવ્ય છે. તો ખુરશી, હવા, બદામ, ઠંડુ પીણું અને અત્તરની સુગંધ. અને કયા દ્રવ્ય નથી, તો પ્રેમ, સુગંધ, ધિક્કાર, વિચાર અને ઠંડી. તો વિદ્યાર્થી મિત્રો, નવો સવાલ છે પ્રશ્ન નંબર 8, કારણ આપો. ગરમ ખોરાકની સોડમ, સોડમ એટલે કે વાસ, થોડા મીટર દૂર સુધી પણ આવે છે. જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની વાસ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે. તો આનું કારણ આપણે આગળ ભણી ગયા કે ગરમ ખોરાકની વાસ થોડા મીટર દૂર સુધી પણ આવે છે, કારણ કે જેમ તાપમાન વધે તેમ ગતિ ઊર્જા વધે છે અને ગતિ ઊર્જા વધે તેથી પ્રસરણની ક્રિયા વધુ ઝડપી બને છે. આથી તે હવામાં ભળી ઝડપથી પ્રસરે છે. ગરમ ખોરાકની જે વાસ છે તે થોડા મીટર દૂર સુધી પણ આવે છે. કેમ? કારણ કે એનું તાપમાન કેવું હોય છે, વધારે હોય છે. ખોરાક ગરમ એટલે તાપમાન વધારે જ હોય, સ્વાભાવિક છે. નીચું હોય તો કણોની ગતિ ઊર્જા ઓછી થાય અને ઓછી હોય એટલે પ્રસરણ કેવું થશે, ધીમું થશે. એટલે કે જો તમને આ બંને લીટી આવડશે તો તમને ઠંડા થઈ ગયેલા ખોરાકનું આવડશે, એનું ઉલટું જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સ્લાઇડમાં પ્રશ્ન નંબર 6, 7 અને 8 જોયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, તરવૈયો સ્વિમિંગ પૂલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે? તો દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે, એટલે કે અવકાશ હોય છે, તેથી દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. તો અહીં આ દ્રવ્યના ગુણધર્મનો જોવા મળે છે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોય છે અથવા ખાલી જગ્યા હોય છે, જેને આપણે અવકાશ કહીએ છીએ.
અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યના કણો કેવા હોય છે? તો દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે, ખૂબ જ નાના હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે. ચોક્કસ દળ એટલે કે એવું નહીં કે ફિક્સ જ દળ ધરાવે, ક્યારેક મોટું હોય ક્યારેક નાનું, એવું નહીં, ફિક્સ દળ ધરાવે છે. દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો એટલે કે ખાલી જગ્યા અથવા અવકાશ રહેલા હોય છે. તેથી એક દ્રવ્યના કણો બીજા દ્રવ્યના કણોમાં સરળતાથી મિશ્ર થઈ જાય. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. દ્રવ્યના કણો એ સતત કેવા હોય છે? ગતિશીલ હોય છે, એટલે કે ગતિ ઊર્જા ધરાવે છે. તાપમાન વધતા કણોની ગતિ ઊર્જા વધે છે, એ આપણે આગળ જોઈ લેતું છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યના સવાલ છે, પ્રશ્ન નંબર 9 અને 10. ત્યારબાદ આપણે દ્રવ્યની અવસ્થાઓ જોશું. તો વિદ્યાર્થી મિત્રો, દ્રવ્ય એટલે શું અને તેની અવસ્થા, એવો સવાલ પૂછે તો દ્રવ્યની વ્યાખ્યા તમને ખ્યાલ છે કે જે પદાર્થ દળ ધરાવે અને જગ્યા રોકે તેને દ્રવ્ય. પરંતુ દ્રવ્યની અવસ્થાઓ 3 પ્રકારની છે અને એ શા માટે ઉદ્ભવે છે તેનું આપણે જોવાનું છે. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ અને આંતરઆણ્વીય આકર્ષણ બળની પ્રબળતા. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ અને આંતરઆણ્વીય આકર્ષણ બળની પ્રબળતા જુદી જુદી હોવાને કારણે દ્રવ્યની અવસ્થા ઉદ્ભવે છે. દ્રવ્યની અવસ્થા 3 છે: ઘન, પ્રવાહી અને વાયુ. ઘનના ઉદાહરણ તાંબુ, લોખંડ, બરફ, લાકડું, પુસ્તક, પેન, મોબાઈલ, કોમ્પ્યુટર, આ બધી વસ્તુ શું છે? ઘન છે. પ્રવાહી, તો પ્રવાહીના ઉદાહરણ તમે તમારી રીતે પણ લખી શકો છો. અહીં આપેલા છે પાણી, પેટ્રોલ, આલ્કોહોલ, દૂધ, કેરોસીન, ડીઝલ, આ બધું જે છે બધા ઉદાહરણ તે પ્રવાહીના ઉદાહરણ છે. ત્યારબાદ વાયુ, તો વાયુના ઉદાહરણ હવા, નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, તો ઘણા બધા ઉદાહરણો છે તમે અહીં લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ દ્રવ્યની અવસ્થા શા માટે ઉદ્ભવે છે? દ્રવ્ય અવસ્થાના પ્રકાર 3 છે અને તેના ઉદાહરણની આપણે વાત કરી. અને જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. આભાર, ધન્યવાદ.